નમસ્કાર દોસ્તો આજે આપણે ધોરણ અંદર બાયોલોજીમાં ચેપ્ટર નંબર પાંચની અંદર ટોપિક વિકૃતિ અને જનની અનિયમિતતાઓની કેટલીક વાત કરવી છે અને દસમો પાઠ છે તો વિકૃતિ કોને કહેવાય જોજો શબ્દ જેવો છે વિકૃતિ કૃતિ જે આકાર હતો એમાં ફેરફાર થાય છે એનાથી વિરુદ્ધ થાય છે એટલે વિકૃતિ અને અનિયમિતતા એટલે જે વાત ટૂંકમાં અનિયમિતતાની કરવી છે જે સામાન્ય હતું એમાં કરતા કંઈક જુદું પડે છે એની વાત આપણે કરવી તો વિકૃતિ કોને કહેવાય પહેલા એ જોઈ લે વિકૃતિ એટલે એક એવી ઘટના છે કે જેના પરિણામે ડીએનએ ના અનુક્રમમાં વૈકલ્પિક બદલાવ પ્રેરાય છે ડીએનએ નો અનુક્રમ હું તમને એમ કહું કે માનો કે આ ડીએનએ છે અને ડીએનએ ની અંદર એ ની સામે ટી છે જી ની સામે સી છે અહીંયા એ અને ટી છે ટી અને એ છે આવી જે ગોઠવણ હતી

સમજે તો તેના પરિણામ સ્વરૂપે સજીવના જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર જે ચોક્કસ નો ટુકડો એને આપણે જનીન કહીએ જનીન એટલે ડીએનએ નો એક ખંડ ડીએનએ નો એક ટુકડો જે જનીન છે તો એ ડીએનએ ના ખંડમાં જે ન્યુક્લિયો ક્રમ હતો એમાં ફેરફાર થયો એ બદલો બદલો એટલે જનીન પ્રકાર બદલો કહેવાય હા કારણ કે એનો ક્રમ બદલી ગયો અને એને આધારે અહીંયા જે પ્રોટીન બનવાનું હતું અથવા તો એમાં સ્વરૂપ પ્રકાર પણ આવેલું ડીએનએ આ ડીએનએનો માત્ર અનુક્રમ બદલે એટલે એનો જનીન પ્રકાર બદલો અને જનીન પ્રકાર બદલે એટલે સ્વરૂપ પ્રકારમાં ફેરફાર થાય સમજાય સ્વરૂપ પ્રકારમાં પરિવર્તન આવી જાય અને આવા પ્રકારની વિકૃતિ સામાન્ય રીતે પુનઃસંયોજિત સિવાયની વિકૃતિ પુનઃસંયોજન વિકૃતિ એટલે જ્યારે વ્યતિકરણ થાય ને એમાં જનીનની અદલ બદલ થાય ને એ સામાન્ય વિકૃતિ છે પણ એ સિવાયની અસાધારણ ક્રિયા છે જે ડીએનએમાં વિવિધતા લઈ આવે છે વ્યતિકરણથીની વિકૃતિ સજ્જાય જ્યાં જનીનની ફેરબદલ થાય પણ એ સિવાયની જે ડીએનએમાં વિવિધતા લઈ આવે છે એ અસાધારણ વિકૃતિ છે આપણે આ કીધું એ પ્રમાણે હવે આખા તમે રંગસૂત્રની વાત કરો

હવે આ જે કુંતલ છે એમાં ડીએનએ નો આટલો ભાગ છે એ જનીન એ દર્શાવે છે ત્યાંથી આટલો ભાગ છે એ બી જનીન દર્શાવે આટલો ભાગ સી દર્શાવે આટલો ડી દર્શાવે આમ અલગ અલગ જનીન એક જ રંગસૂત્ર ઉપર ઘણા બધા જનીન આવેલા છે અને એ રંગસૂત્ર ઉપર ડીએનએ નો ડીએનએ નો એક ખંડ એટલે ઈ એક જનીન બીજો એક ખંડ એટલે બીજું જનીન ત્યાર પછીનો ડીએનએ નો ટુકડો એટલે ત્રીજું જનીન તમે અહીંથી આમ ડીએનએ ને લાંબુ કરો અને ખૂબ લાંબુ થયું હું ખાલી એક ઉદાહરણ માટે એમ કહું કે માનો કે ડીએનએ ને લાંબુ કર્યું સો ફૂટ લાંબુ થયું તો એમાં ડીએનએ નો દસ ફૂટની લંબાઈ ધરાવતો એક ટુકડો એક જનીન છે પછી એના પછી પંદર ફૂટની લંબાઈ તો ટુકડો જનીન જનીન છે 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 એમ એક ખંડ દર્શાવે હવે હવે વાત કરજો બહુ અગત્યની વસ્તુ કે વિકૃતિ કેવી રીતે સર્જાય છે હવે આખી રંગસૂત્રિકા છે એ રંગસૂત્રિકામાં એક છેડાથી બીજા છેડા સુધી ડીએનએ નું કુંતલ આવેલું છે હવે આમાંથી કોઈ આ ખંડ એક એ જનીન દર્શાવે આ બી દર્શાવે આ સી દર્શાવે જુઓ આ આખો એક રંગસૂત્રિકા છે આટલો ડીએનએ નો ભાગ છે એ જનીન દર્શાવે છે અહીંથી આટલો ભાગ બી છે આ સી છે આ ડી આમ ઈ એફ આમ કુલ અલગ અલગ છ જનીન આવેલા છે આ રંગસૂત્રિકા ઉપર હવે આમાંથી આ એક ખંડ કોઈ તૂટી જાય એક ખંડનો વિઘટન થાય અથવા તો નાશ પામે અને અથવા તો એક ખંડ છે એ દ્વિગુણન પામે એટલે કે ડબલ થઈ જાય તો એ વિકૃતિ જ પ્રેરે હા સામાન્ય રંગસૂત્રમાં આ છ જનીન હોવા જોઈએ એ બી સી ડી એફ તો એ નોર્મલ છે પણ આમાંથી કોઈ એક નીકળી જાય તો એ વિકૃતિ આવે એની સ્વરૂપ ઉપર પણ અસર થાય તમે જુઓ સામાન્ય રીતે આપણે કીધું ડીએનએ ખંડનો લોપ લોપ આ આ એક નીકળી સી જનીન લુપ્ત હતું નોર્મલ આવું હતું કોઈ કારણસર જ્યારે વ્યક્તિમાં એક કોષમાંથી બે કોષ બને છે અથવા તો એમાં જ્યારે પ્રજનન કોષોનું નિર્માણ થાય છે અથવા તો ફલિતાનમાંથી ગર્ભનો વિકાસ થાય છે એ કોઈ પણ ક્રિયા દરમિયાન આમાંથી આ જનીન છ એ છ બનવા જોઈએ એમાંથી એક નીકળી ગયું જો લોપ થઈ ગયો ડિલિશન હવે આ જનીન સાથે જે લક્ષણ સંકળાયેલું હશે ને એ ગાયબ થઈ જશે માનો કે આ જનીન દ્વારા હોઠનો એક ટુકડો બને છે હવે એ જનીન કોઈ કારણસર લુપ્ત થઈ ગયું આ લુપ્ત એટલે મેં એક વિઘટન થયું અથવા તો ડિલીટ થઈ ગયું લોપ થઈ ગયું તો હવે એ વ્યક્તિની અંદર આ હોઠનો ટુકડો નહીં આવે અહીં થઈ એટલું ખુલ્લું રહે આ તો એક સમજવાની વાત છે કોઈ પણ જનીનનો લોપ થયો તો એ લક્ષણ એ વ્યક્તિમાં અભિવ્યક્ત નહીં થાય તો આને લોપ કહેવાય દ્વિગુણન માનો કે આમાંથી આ એક એક હોવા જોઈએ કોઈ જનીન છે એ વધી ગયું ડુપ્લિકેશન થઈ ગયું તમે જુઓ એ બી એફ હોવું જોઈએ પણ આ ડી ડબલ વખત આવી ગયું તો પણ વિકૃતિ સાજે તો પણ એ સજીવ અથવા વ્યક્તિની લક્ષણમાં ફેરફાર થઈ જશે સમજાય વસ્તુ એટલે ડીએનએ ના ખંડનું કાં તો લોપ થાય અથવા તો દ્વિગુણન થાય તો પણ રંગ સૂત્રમાં ફેરફાર થાય એક એક પ્રકારની વિકૃતિ છે એવી જ રીતે વધારાની વાત કરું ઇન્વર્ઝન જો ઇન્વર્ઝન એટલે ઉત્ક્રમણની ક્રિયા થાય આ ક્રમ આ હતો એ બી સી ડી એફ આમાં કોઈ કારણસર કટ થઈને ક્રમ બદલાઈ જાય જો એ બી પછી આ સી ડી ઈ આમ હોવું જોઈએ ને ત્રણ એ ઊંધું થઈ ગયું આમ થઈ ગયું એટલે ઈ આગળ આવી ગયો ડી અને સી અને પછી એફ તો પણ લક્ષણની અભિવ્યક્તિ બદલી જશે એમાં પણ વિકૃતિ એટલે લક્ષણ સ્વરૂપ પ્રકારમાં ફેરફાર થઈ જશે

અને રંગસૂત્રીય વિપથનો અથવા તો રંગસૂત્રીય અસાધારણ રચના કહેવામાં આવે જે નોર્મલ જનીન હતું એ કાંઈ એનો લોપ થઈ ગયો એમાંથી એક ગાયબ થયું કાં એક દ્વિગુણ થયું એટલે એકાદું વધી ગયું અને કાં એકાદું બારથી ઉમેરાણું એટલે એને ઇન્સર્સન કહેવાય અથવા તો એ ઉત્ક્રમણ થયોનો ક્રમ ઉલટો થઈ ગયો આવું કંઈ પણ થઈ શકે તો આ બધી વ્યવસ્થાને રંગસૂત્રીય વિપથન ક્રોમોઝોમલ એબ્રેશન કહેવામાં આવે છે અને ઘણી વખત ટ્રાન્સલોકેશન થાય જનીનની સ્થળાંતરણ થાય જો આ બે અલગ અલગ સમજાત રંગ સૂત્રો નથી અસમજાત રંગ સૂત્રો વચ્ચે આના જનીન ઓમાં આવી જાય આમાં આવી જાય તો પણ મોટી ગડબડ સર્જાઈ જાય જો આ એ એફ હોવો જોઈએ અને આમાં જો ઓ ઓપી ક્યુ છે તો આ બદલી ગયા એ ડી બરોબર છે અહીંથી ઓપી ક્યુ આના આવી ગયા આના આમ વહી ગયા ટ્રાન્સલોકેશન સમજાત રંગ સૂત્રો વચ્ચે જો આવું ટ્રાન્સલોકેશન થયું હોત ને તો એ વ્યતિકરણ કહેવાય

આ અનિયમિતતાઓ જવાબદાર છે જેને આપણે વિકૃતિ કહી શકીએ છીએ તો જો બહુ સરસ કીધું છે કે આવા રંગસૂત્રીય વિપથન કેન્સર કોષોમાં સામાન્ય રીતે જોવા મળે છે કીધું ને કે આવા રંગસૂત્રીય વિપથનો કેન્સર કોષોમાં સામાન્ય રીતે જો અને આનાથી વિશેષ ડીએનએ ની એક બે જ જોડમાં થતું પરિવર્તન હા હા એક બે જ જોડમાં થતું પરિવર્તન પણ વિકૃતિ પ્રેરે છે જેને પોઈન્ટ મ્યુટેશન કહેવામાં આવે જેને પોઈન્ટ મ્યુટેશન હમણાં જ હજી મેં કીધું કે માનો કે અહીંયા એટી છે આખી ક્રમ આ સિકવન્સ છે અને આની અંદર કોઈ નાનો એવો આવો ફેરફાર થઈ ગયો આ એટી ટી એમન છે પણ આ જીસી ની જગ્યાએ ટી એ આવી ગયું અને પાછું આ ટી એ એમન છે બસ એક બેઝ જોડ એક ન્યુક્લિયો ટાઈડના બેઝ જોડ ની અંદર ફેરફાર થયો એક ન્યુક્લિયો ટાઈડના બેઝ ક્રમમાં બદલાવ થયો આવા મ્યુટેશનને પોઈન્ટ મ્યુટેશન કહેવાય એક ચોક્કસ પોઈન્ટના ભાગે બદલાવ એક ચોક્કસ પોઈન્ટના ભાગમાં ફેરફાર અને પોઈન્ટ મ્યુટેશન કહેવાય અને આ જ પ્રકારની વિકૃતિ સિકલ સેલેનિમિયામાં જોવા મળે છે આપણે ભણશું ડિટેલમાં સિકલ સેલેનિમિયા માત્રને માત્ર એક ન્યુક્લિયોટાઇડ બેઝના ક્રમમાં ફેરફાર થયો અને એને લઈને હિમોગ્લોબિનની અંદર બીટા શૃંખલામાં એમિનો એસિડ નો ક્રમ એક એમિનો એસિડ બદલી ગયો અને એમિનો એસિડ બદલી ગયો એટલે એ હિમોગ્લોબિનની રચનામાં ફેરફાર થઈ ગયો જે ઓક્સિજનનું વહન કરવા માટે સક્ષમ નથી રહેતું લ્યો ખાલી એક ડીએનએ ના ન્યુક્લિયો ક્રમમાં ફેરફાર અને આવા એક જો એક બેઝ પેરમાં ફેરફાર થાય એક બેઝ જોડમાં ફેરફાર થાય તો એને પોઈન્ટ મ્યુટેશન કહેવાય અને આવા પોઈન્ટ મ્યુટેશનનું ઉદાહરણ બેસ્ટ ઉદાહરણ છે સિકલ સેલ એનેમિયા અને આ ઉપરાંત જો ડીએનએ ની એક થી વધારે બેઝ જોડીનો લોપ કે દ્વિગુણન થાય એક કે તેથી વધુ આવી બેઝ જોડમાં આમાં એકમાં ફેરફાર થયો અથવા તો લોપ થઈ ગયો માનો કે આ નીકળી ગયું એટલે એના પછીની શૃંખલા બનશે એ કેવી બને તો અહીંયા એ ટી છે આ નીકળી ગયું અને પાછું ટી એ નજીકમાં આવી ગયું અને અહીંયા માનો કે જે હતા એ આવી જશે એટલે આ નીકળી જશે એટલે ક્રમ બદલી જશે અને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન ફ્રેમ શિફ્ટ મ્યુટેશન આના પછીના ચેપ્ટરમાં બહુ ડિટેલમાં ભણવાના છે પણ જ્યારે ડીએનએ ની અંદર એનો જે બેઝ ક્રમ છે એમાંથી કોઈ પણ એક ક્રમ ડિલીટ લાગી જાય છે માનો કે આખો ક્રમ હતો ને અહીંથી આ જોડ નીકળી ગઈ ક્રમ એટલે આખી આખી એના પછીના બધા જ ક્રમ એક તરફ આમ શિફ્ટ થશે થોડાક આગળ આવશે હું તમને એમ કહું કે અહીંયા કોઈ પણ વસ્તુ છે આ ત્રિકોણ છે આ ચોરસ છે આ ક્રોસ છે આ રાઉન્ડ છે અને નંબર આપ્યા હતા એક છે આ બે છે આ ત્રણ છે ને આ ચાર છે પણ માનો કે આ ક્રોસ નીકળી ગયું આક્રોશ નીકળી ગયો તો હવે આના નંબર આખો આ રાઉન્ડનો શિફ્ટ થશે આનો નંબર થઈ થઈ જશે જશે એના હશે કારણ કે એક નીકળી ગયું તો બસ ડીએનએ ના જોડમાં લોપ કે દ્વિગુણન એ ફ્રેમ શિફ્ટ ઉત્પન્ન કરે છે એટલે આમાં માનો કે જોડીનો લોપ થાય તો બધા એક નંબર આગળ આવશે અને માનો કે એકાદી બેઝ જોડ ઉમેરાય તો એક નંબર પાછળ જશે એટલે આખી આખી જે માળખું હતું એ શિફ્ટ થાય અને એટલે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન મ્યુટેશન એટલે વિકૃતિ અને શિફ્ટિંગ વિકૃતિ થઈ કે એકાદી બેઝ જોડ ઉમેરાણી અથવા તો લોપ થયો અને એને કારણે થયું એને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન કહેવામાં આવે અને આ સ્તરે વિકૃતિની ક્રિયાવિધિની ચર્ચા વિષય વસ્તુની બહાર કીધી છે આગલા ચેપ્ટરમાં આપણે ભણવાના છીએ પણ વિકૃતિ અનેક બાબતોને લઈને આવી શકે વિકૃતિ અનેક રાસાયણિક અને ભૌતિક કારકો કારકો દ્વારા દ્વારા આવે આવે વિકૃતિ 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 જેના અને કારકને ઇંગ્લિશમાં મ્યુટાજેન્સ કહેવામાં આવે છે અને વિકૃતિ કાં તો રાસાયણિક અથવા તો ભૌતિક કારકો અને જૈવિક કારકો દ્વારા થાય છે ભૌતિક જૈવિક રાસાયણિક કારકો દ્વારા થાય આ કારકોને મ્યુટાજેન્સ કહેવામાં આવે છે અને આવા ભૌતિક કારકોની વાત કરીએ તો પારજામલી કિરણો સજીવોમાં વિકૃતિ પેદા કરે છે તેને કહેવાય એ ભૌતિક છે કે તમે તરીકે લઈ શકશો કિરણોને જેને લઈને કેન્સર થાય છે અથવા તો જનીનમાં વિકૃતિ પ્રેરી શકે છે તો આવી વિકૃતિની સાથે હવે કેટલીક જની જનીનિક અનિયમિતતાની વાત કરવી છે એમાં આપણે અત્યારે વાત કરીએ વંશાવલી પૃથ્થકરણ બહુ સરસ ટોપિક છે મજા આવે એવી વાત છે જીનેટિક ડિસઓર્ડર કેટલીક જનૈિક અનિયમિતતાઓ આ વિકૃતિ એનો જ પાઠ છે તો જનિનિક અનિયમિતતાઓ સામાન્ય રીતે મનુષ્યમાં શું જોવા મળે છે આપણે એક વસ્તુ છે કે માનવ સમાજની અંદર આનુવંશિક વિકારની વાત તો પહેલાના સમયથી ચાલી આવે છે ખૂબ પહેલાના સમયથી ચાલતી આવે છે પણ એક મર્યાદા એ છે અહીંયા કે એનો અભ્યાસ જેમ મેન્ડલ વટાણામાં કરી ગયા એમાં આમાં ન થઈ શકે કારણ કે વટાણાનું તો આયુષ્ય બહુ ઓછું હતું અને એટલે પેઢી દર પેઢી થઈ શકે અને ગમે ત્યારે ગમે તેમાં પ્રજનન કરાવી શકાય સ્વફલન કરાવી શકાય પરફલન કરાવી શકાય મનુષ્યમાં એવું ન થાય એને કોઈ ગાઠા એટલે જો આ તો બહુ પેલા સમયથી ચાલ્યો હોય છે એટલે એનો આધાર એ હતો કે કુટુંબમાં વિશિષ્ટ લક્ષણોની આનુવંશિકતા મેન્ડલના કાર્યનું જે પુનઃ સંશોધન થયું ને ત્યાર પછી આવા કેટલાક બાબતોની શરૂઆત થઈ એટલે કે કુટુંબની અંદર ચોક્કસ પ્રકારના લક્ષણો આવે છે તો એ લક્ષણોનું પૃથ્થકરણ કરવું એનું એનાલિસિસ કરવાની શરૂઆત મેન્ડલના કાર્ય પછી થઈ પણ મેં તમને કીધું એ પ્રમાણે મર્યાદા છે વટાણાનો છોડ અને અન્ય સજીવોમાં કરવામાં આવેલા જે તુલનાત્મક સંકરણ પ્રયોગ છે એ મનુષ્યમાં શક્ય નથી દોષ અને મનુષ્યમાં એ સંભવ નથી અને એટલા માટે માત્ર એક જ વિકલ્પ અહીંયા રહે છે એ કયો વિકલ્પ રહે છે કે દરેક મનુષ્યની અંદર આવા કોઈ વિશિષ્ટ લક્ષણ હોય તો એના આનુવંશિકતા સંદર્ભે જે અભ્યાસ કરવો હોય તો એના ઇતિહાસને ધ્યાનમાં લેવામાં આવે એટલે કે એના વંશના ઇતિહાસનો અભ્યાસ કરવામાં આવે જે વિશિષ્ટ લક્ષણ છે વિશિષ્ટ લક્ષણ માટે એની આનુવંશિકતાના સંદર્ભ એના વંશના ઇતિહાસનો અભ્યાસ કરવામાં આવે અને એને આધારે આપણે ઓળખી શકીએ અથવા તો એને આધારે થાય કારણ કે વટાણાની અંદર અલગ અલગ છોડ વચ્ચે સંકરણ કરાવી શકાય સ્વફલન કરાવી શકાય એક સાથે વધારે પડતી સંતતિઓ પ્રાપ્ત થાય મનુષ્યમાં આવું સંભવ નથી અને એટલે અહીંયા માત્ર એક જ વિકલ્પ પ્રિય છે કે મનુષ્યની અંદર કોઈ આવું વિશિષ્ટ લક્ષણ છે કોઈ આવો રોગ છે તો એની આનુવંશિકતાનો અભ્યાસ કરવો એના વંશના ઇતિહાસનો અભ્યાસ કરવો એને આધારે વિશિષ્ટ લક્ષણ અથવા રોગના લક્ષણના અભ્યાસને આધારે આપણે નક્કી કરી શકીએ તો માનવ કુટુંબમાં અનેક પેઢીઓ સુધી જો અનેક પેઢીઓ સુધી એક લક્ષણની નોંધ રાખવાની બાબતને વંશાવલી પૃથ્થકરણ કહેવામાં આવે છે અમુક પેઢીઓ સુધી અભ્યાસ કરીએ તેને વંશાવલી પૃથકરણ કહેવાય પેડિગ્રી એનાલિસિસ તો આ વંશાવલી પૃથ્થકરણની અંદર તમે આપણે નો બોલો આંબો બનાવે એમ વંશ વૃક્ષ બનાવવું પડે ફેમિલી ટ્રી અને એમાં વિશેષ લક્ષણનું પેઢી દર પેઢી છે એ અભ્યાસ કરવામાં આવે વિશ્લેષણ એનું એનાલિસિસ કરવામાં આવે શેનું એનાલિસિસ આપણે જે લક્ષણને ધ્યાનમાં લીધું છે અથવા તો કોઈ રોગના લક્ષણને ધ્યાનમાં લીધું છે તો એને ધ્યાનમાં લઈ અને પેઢી દર પેઢી એનું એનાલિસિસ અને વિશ્લેષણ કરવામાં આવે અને માનવજનીન વિદ્યામાં વંશાવલી અભ્યાસ છે એક બહુ મહત્વપૂર્ણ અભ્યાસ છે અથવા મહત્વપૂર્ણ ઉપકરણ કહી શકાય આ પેડિગ્રી અથવા ચાર્ટ અને એને આધારે સંભાવનાઓ એટલે મેથેમેટિક્સનો ઉપયોગ કરી અને આપણે એના તારણ સુધી પહોંચી શકીએ અને આ વંશાવલી પૃથ્થકરણ છે એ માનવજનીન વિદ્યા માટે બહુ મહત્વનું ઉપકરણ છે કારણ કે આમાં ગમે ત્યાં સંકરણ નથી કરાવી શકાતું આમાં એક સાથે વધુ સંતતિઓ પેદા નથી કરી શકાતી અને મનુષ્યનું આયુષ્ય પણ લાંબુ હોય છે અને એટલે વંશાવલી ચાર્ટ દ્વારા અથવા એના વ્યસ્ત શકાય એટલે આ એક મહત્વપૂર્ણ ઉપકરણ શબ્દ જોજો માનવ જરીન વિદ્યા માટે અને જેમાં અહીંયા બહુ સરસ વાત કરી કે વિશેષ લક્ષણ અસામાન્યતા અથવા તો કોઈ રોગની તપાસ કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે ચોક્કસ લક્ષણ લીધું અથવા કોઈ રોગની તપાસ કરવી છે અથવા તો કોઈ અસામાન્યતા છે વિકૃતિ છે તો એના અભ્યાસ કરવા માટે આ વંશાવલી પૃથકરણ ઉપયોગી છે અને એના માટેના કેટલાક સિમ્બોલ વંશાવલી પૃથ્થકરણ તૈયાર કરવું હોય તો શું કરવાનું નર છે ને એને ચોરસથી જ દર્શાવવાનું માદાને રાઉન્ડ ગોળથી દર્શાવવાનું અને જો આવી રીતે ચોરસવાળો જ ભાગ છે પણ આમ આવી રીતે ઊભું દોરેલું હોય તો ત્યાં કોઈ લિંગનો ઉલ્લેખ નથી ખાલી કેટલી સંતતી છે એમાં માનો કે આંકડો લખી નાખો તો એવું કહી શકે કે પાંચ સંતતી છે પછી કેટલી છોકરીઓ છે ને કેટલા છોકરા એ નક્કી નથી અસરગ્રસ્ત વ્યક્તિ એટલે આ માનો કે આપણે આમ કલર ન કરી શકતા હોય તો તમે નર છે એ ચોરસ કર્યું અને માનો કે આ રંગ અંધથાથી પીડાય છે અથવા હિમોફિલિયા રોગથી પીડાય છે તો આપણે આને આમ આવી રીતે ડાર્ક કરી શકીએ પણ કોઈ પણ ડાર્ક કરો તો એ વ્યક્તિ રોગથી પીડાય છે એવું સમજવું જો અહીંયા સ્ક્વેર છે રેડ કરેલું છે ડાર્ક હોય સ્ક્વેર અથવા ચોરસ તો એ તમારે સમજવાનું કે પુરુષ રોગથી પીડાય છે ગોળ હોય ને ડાર્ક હોય તો સ્ત્રી એનાથી પીડાય છે અને આ સંત એનાથી પીડાય છે અને જો એ પુરુષ અને સ્ત્રીને આડી લીટીથી જોડ્યા હોય તો એ લગ્ન ગ્રંથિથી જોડાયેલા છે એટલે કે એ મૈથુન ક્રિયા કરે છે પણ જો આવા પુરુષ અને સ્ત્રીનો સિમ્બોલમાં બે આડી લીટી હોય તો એવું સમજવાનું કે નજીકના કુટુંબી સભ્યો છે મૈથુન ક્રિયા કરે છે એક જ કુટુંબના નર અને માદા વચ્ચે કરવામાં આવે એટલે આ સંકરણ આપણે કરાવતા હોય ને એફન પેઢીના એક જ સભ્યો હોય અને એમની વચ્ચે સંકરણ કરાવ્યું હોય એવી વાત છે એટલે જો મનુષ્યની અંદર લઈએ તો નજીકના ટૂંકમાં પિતરાય અથવા તો ભાઈ બેન વચ્ચે મેરેજ થયેલા છે અથવા તો એમની વચ્ચે મિથુન ક્રિયા થઈને સંતતી થતી હોય તો હવે જો અહીંયા સામાન્ય રીતે આ પિતૃઓ છે એ લગ્નગ્રંથી જોડાયેલા અને એને થતી સંતતી એટલે ઊભી લીટી કરી અને પાછી આમ આડી લીટી કરીને સંતતી દર્શાવવું

અને એટલે માત્ર પુરુષમાં છે અને એની સંભાવનાઓને આધારે આપણે નક્કી કરશું કે ભાઈ આમાં કયો રોગ થાય અથવા ન થાય અને એવા રોગની વાત આપણે રંગ અંધતા આવા બધા રોગ વિશે વાત કરશું એની અંદર જોશું તો અત્યારે તો હવે આપણને વાત કરી કે ભાઈ વંશાવલી પૃથ્થકરણને આધારે આવા રોગો કે એના વિશે આપણે જાણી શકીએ અને એના સંકેતો સમજવા ખૂબ જરૂરી છે અને એને આધારે તમારે ઘણા બધા એમસીક્યુ બહુ લોજિકલ તાર્કિક શક્તિઓ સાથે અને સંભાવના બેઝના એમસીક્યુ આમાંથી પૂછી શકાય આ પ્રકરણની અંદર તમને એવું કીધું કોઈ પણ સજીવનું પ્રત્યેક લક્ષણ સમજો બહુ મહત્વની વાત છે કોઈ પણ સજીવનું પ્રત્યેક લક્ષણ રંગસૂત્રમાં આવેલા ડીએનએ પરના એક અથવા બીજા જનીન દ્વારા નિયંત્રિત છે સજીવની અંદર કોઈ પણ કેરેક્ટરિસ્ટિક છે અરે સજીવનું કોઈ પણ લખણ એના રંગસૂત્ર પર આવેલા ડીએનએ અથવા તો જનીન એક અથવા તો બીજા જનીન દ્વારા એ નિયંત્રિત થાય છે અરે હું મારો જે સ્વભાવ છે મારો જે દેખાવ છે મારું જે વ્યક્તિત્વ છે એ મારા જનીનને લઈને છે તો મારા દરેક લક્ષણ છે કોઈને કોઈ જનીન દ્વારા નિયંત્રિત એટલે કે મારા ડીએનએ દ્વારા નિયંત્રિત હા એના ઉપર પર્યાવરણની અસર સો ટકા થશે પણ એ લાક્ષણિકતા એ કેરેક્ટરિસ્ટિકની અભિવ્યક્તિ છે એના જનીન દ્વારા થાય અને કોઈ પણ એક લક્ષણને પકડો તો એ એક લક્ષણ ઉપર અસર એક અથવા એકથી વધુ જનીનની અસર થાય એ તમે ભણી ગયા હમણાં હમણાં બહુ સરસ વાક્ય કીધું છે કે કોઈ પણ સજીવનું પ્રત્યેક લક્ષણ દરેક લક્ષણ એ રંગસૂત્રમાં આવેલા ડીએનએ ડીએનએ પરના અથવા તો જ એક અથવા તો બીજા જનીન દ્વારા નિયંત્રિત છે ઇન શોર્ટ કોઈ પણ સજીવની કેરેક્ટરિસ્ટિક કોઈ પણ સજીવના લક્ષણો અથવા તો લખણ શેને આધાર નક્કી થાય છે એના ડીએનએ અથવા તો જનીન દ્વારા અને આ ડીએનએ આનુવંશિક માહિતીનું વાહક છે બહુ સ્પષ્ટ તમને ખબર છે અરે યાર તમે કઈ રીતે કહી શકો ભણી ગયા આ અંડકોષ લઈ લો તો એનું કોષ કેન્દ્ર આ શુક્રકોષ પિતા તરફથી આ શુક્રકોષ આ બે એનું યુગમન થાય તમે વિચારી લો તમે ભણી ગયા છો ફલન અંડકોષનું કોષ કેન્દ્ર અને શુક્ર કોષમાંથી માત્ર કોષ કેન્દ્ર આવે અરે યાર પિતા પાસેથી હું વારસામાં આવ્યું તો કે એક કોષ કેન્દ્ર પણ એ કોષ કેન્દ્રમાં શું છે એ કોષ કેન્દ્રમાં રંગસૂત્રો છે પિતાના એનું જનીન છે એનું ડીએનએ છે અને એ પિતાની માહિતી અહીંયા લઈને આવે છે એક સૂક્ષ્મ કોષ કેન્દ્ર જેની અંદર કાંઈ નરી આંખે નથી દેખાતું એની અંદર એનું ડીએનએ એ ડીએનએ પિતાની કેરેક્ટરિસ્ટિક અહીંયા આવે છે આ માતાના અંડકોષમાં રહેલું એક કોષ કેન્દ્ર એનું ડીએનએ એ માતાની લક્ષ અને અહીંયા માતાને ને પિતાના બેનું ડીએનએ ભેગું થાય છે હમ ક્યાં જાય ને પપ્પા જેવો જ લાગે હા એના બાપા જેવો જ દેખાય ને ત્યાંથી ડીએનએ એવું છે મમ્મી જેવું દેખાય ત્યાંથી એવું છે અરે દાદા જેવું લાગે છે લાગે ને કારણ કે એના પપ્પામાં એનું ડીએનએ આવ્યું હતું આ ડીએનએ ટ્રાન્સફર થાય છે આનુવંશિકતાની માહિતીનું વહન વાહક તરીકે કોણ છે દોસ્ત એ ડીએનએ છે ટુકડો એટલે જનીન છે ને ઈ જનીન ભેગા થઈને ઈ રંગસૂત્રો કોષ છે સમજાય તો કોઈ પણ જો બહુ મહત્વની વાત ફરી પાછું વાક્ય એવું અગત્ય કોઈ પણ પરિવર્તન વગર એક પેઢીમાંથી બીજી પેઢીમાં સ્થાનાંતરિત થાય છે કોણ આ ડીએનએ પણ અહીંયા છતાંય કેમ સંપૂર્ણપણે એના પિતાની કાર્બન કોપી ન થાય કારણ કે માતાનું ડીએનએ આવેલું છે અને એ તમને યાદ જ હોય ન થાય કાર્બન કોપી માઇનોર વેરિયેશન આવે પ્રજનન કોષો બને ત્યારે શું થાય શું થાય વ્યતિકરણ આ પિતાના શુક્રકોષો જયારે બને છે ત્યારે પિતામાં એના બેનું છે નહીં એ બે વચ્ચે વ્યતિકરણ થાય પિતાની અંદર શુક્રકોષ બને છે એટલે સંપૂર્ણ કાર્બન કોપી નથી બનતું પણ પિતાના લક્ષણો આવે છે એના ડીએનએ દ્વારા આવે છે એટલે કોઈ પણ પરિવર્તન વગર એક પેઢીમાંથી બીજી પેઢીમાં કોણ વહન પામે છે કોણ સ્થાનાંતરિત થાય એ પણ ડીએનએ છે પણ છતાં હા ક્યારેક એમાં ફેરફાર થાય ક્યારેક એમાં પરિવર્તન થાય અથવા રૂપાંતરણ થાય જોજો આ પરિવર્તન કે રૂપાંતરણ થતા રહે છે અને આ પ્રકારના પરિવર્તનને વિકૃતિ કહેવાય દોસ્ત જો ઝાઝું પરિવર્તન થઈ જાય ને તો કદાચ એવું બને કે બકરીનું બચું બકરી ન હોય પણ એટલું બધું નથી થતું એ વિકૃતિ છે અને કદાચ એવું થાય ત્યારે એ સજીવ જીવતું નથી કાં તો ગર્ભી અવસ્થામાં જ મરી જાય છે એટલે આપણે એમ કે ગર્ભપાત થઈ ગયું ઇવન મનુષ્યની અંદર એ કોઈ ફેરફાર છે અને થઈ તો બે મહિને ચાર મહિને ગર્ભપાત પણ થઈ શકે છે થઈ શકે કારણ કે એ સજીવની અંદર ઝાઝો ફેરફાર છે એ જનીનિક ડિસોર્ડર છે કાંઈ ફેરફારો થઈ ગયા છે એટલે પરિવર્તન થોડા ઘણા થાય છે ઘણી બધી પ્રક્રિયાઓને કારણે થાય રાસાયણિક સ્થિતિઓને કારણે થાય તો જે લક્ષણ છે એના કરતાં બદલશે સામાન્ય વ્યક્તિ છે ને છતાં એની ઘરે કોઢવાળો જન્મે છે ને બાળક તો એની પાછળ પણ ડીએનએ જ જવાબદાર છે એ આપણે જોશું કેવી રીતે તો આવા કેટલાક ફેરફારો આ પરિવર્તન અથવા રૂપાંતરણ થાય અને થતા રહીએ એને શું કહેવાય વિકૃતિ મ્યુટેશન કહેવામાં આવે છે તો મનુષ્યમાં કેટલાક વિકાર એવા જોવા મળ્યા જો કેવા કે જેનો સંબંધ રંગસૂત્ર અથવા જનીનના પરિવર્તન પર હોય છે રંગસૂત્રમાં કંઈક ફેરફાર થયો અથવા તેના જનીનમાં કંઈક ફેરફાર થયો અને જેને કારણે એમાં આવી વિકૃતિ અથવા વિકાર અથવા આવા લક્ષણો અને રોગિષ્ઠ જોવા મળ્યા તો આવા રોગોની વાત આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરશું જેની અંદર આપણે રંગ રંગબંધતા સિકલ સેલ એનેમિયા વગેરે વિશે વાત કરશું અને પણ બહુ ઇન્ટરેસ્ટેડ અને રસપ્રદ ટોપિક છે ઓકે થેન્ક યુ દોસ્તો